કયા મૂળભૂત અધિકારોમાં ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ એટલે કે સ્ત્રી પુરુષ કે જન્મસ્થાનના કારણે કરાતા ભેદભાવનો નિશ્ચિત કરવામાં આવે છે અથવા મૂકવામાં આવે છે તો સમાનતાના અધિકારમાં બરાબર બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો અમલ કરવામાં અથવા તો અમલ કરાવવા માટે યોગ્ય કાર્યવાહીથી ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માગવામાં અને ન્યાય મેળવવામાં અધિકાર ક્યાં આપે છે તો બંધારણીય ઈલાજનો અધિકાર બરાબર ઓગણીસો ઇઠોતેરના ચુમ્માલીસમાં બંધારણીય સુધારાનીથી મિલકતનો મૂળભૂત અધિકાર નાબૂદ કરવામાં આવ્યો જે હવે માત્ર ખાલી જગ્યા રહ્યો છે તો કોનો રહ્યો છે તો કાનૂની બરાબર ભારતીય ભારતની સર્વોચ્ચ અદાલતે ઓગણીસો પચાસના એક કેસમાં ચુકાદામાં બંધારણીય ઈલાજના અધિકારને મૂળભૂત અધિકારોનો ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો શું ઓળખવામાં આવે છે તો સંરક્ષક અને જામીન તરીકે ઓળખવામાં આવે છે બંધારણીય સર્વોચ્ચ અદાલતમાં બરાબર ઓગણીસો ત્રેસઠમાં એક કેસના ચુકાદામાં ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણીય ઈલાજની આ વિશિષ્ટ જોગવાઈને ખાઈ જગ્યા તરીકે ઓળખાવેલ છે તો શું ઓળખાવેલ છે લોકશાહી ઇમારતના પાયાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઓગણીસો ત્રેસઠના એક કેસમાં ચુકાદાઓ બંધારણે જે જોગવાઈ કરી તે ઓગણીસો છોત્તેરના બેતાળીસમાં બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોની મૂળભૂત નક્કી કરવામાં આવેલ શું છે તો ઓગણીસો છોત્તેરના બંધ બેતાલીસમાં બંધારણીય સુધારાથી ભારતના નાગરિકોની મૂળભૂત એક ખાલી જગ્યા નક્કી કરવામાં આવેલ છે શું નક્કી કરવામાં આવેલ છે તો વ્યક્તિની વ્યક્તિ મૂળભૂત ફરજો બરાબર મૂળભૂત ફરજોમાં દેશના નાગરિકો તરીકે ખાલી જગ્યા વ્યક્ત થાય છે તો દેશના વ્યક્તિની ભૂમિકા એટલે કે ભાગ નક્કી થાય છે વ્યક્ત થાય છે સમગ્ર પ્રજાના કલ્યાણ તેમજ લોકકલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય શું કરવાનું છે અને શું કરવું જોઈએ તેની સ્પષ્ટતા કરીને રાજ્યની ફરજો પરિભાષિત કરી છે તેને ખાલી જગ્યા કહે છે તો શું કહેવામાં આવે છે તો રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો બરાબર લોક કલ્યાણ વૃદ્ધિ રાજ્યની નીતિ સમાન ન્યાય અને કાનૂની સહાય જાહેર સહાય બરાબર જાહેર સહાય અને સમાન દેવાની કાયદો બાળકો માટે શિક્ષણ નબળા વર્ગોનું કલ્યાણ ગ્રામ પંચાયતોની રચના આ વગેરેને એટલે કે આ બધાને શું કહેવામાં આવે છે તો રાજ્યની માર્ગદર્શક સિદ્ધાંતો બરાબર નેક્સ્ટ જોઈએ સમાજ દ્વારા સમાજના નબળા સરકાર દ્વારા સમાજના નબળા અને વંચિત સમૂહોનું સમાનતા સ્વાતંત્ર અને ન્યાયના સામાજિક મૂલ્યોને અનુલક્ષીને તેમનું વંચિતપણું દૂર કરવું અને તેઓનું સશક્તિકરણ કરવા આવશ્યક અધિકારો અને સેવાઓ પૂરી પાડવી એટલે શું કહેવામાં આવે સમાજ કલ્યાણ સેવા બરાબર સમાનતા સામાજિક ન્યાય અને સ્વાતંત્ર્યના મૂલ્યોને અનુલક્ષીને સમાજના નબળા અને વંચિત સમૂહો સમાજના અન્ય નાગરિકોને